आमादे भूज तालुकाना भूज भुजोड़ी कुकुमा गामनी प्राथमिक शाळाओनी साथे बन्नी अने पश्चिम विस्तारनी प्राथमिक शाळाओ मळीने कुल 100 प्राथमिक शाळाओने आवरी लेवामां आवशे, जेमां सिंगल यूज प्लास्टिक एवा पण खास प्लास्टिक जबलानी खराब असरो समजावी अने तेना विविध विकल्प शोधवा माटे जेवा मुद्दा उपर नाटक मॉडल निबंध चित्र वगैरे माध्यमथी विविध प्रवृत्तिओ करवामां आवशे। हूँ आ शाळामां प्रिंसिपल तरीके काम करूँ छूँ। आजे सिंगल यूज प्लास्टिक विषे एग्रोसेल ना सहयोग थी आ शाला में एक प्रदर्शन गोठवामां आव्युं छे। एमां प्लास्टिक विषे जे मारी शाळानी बाळाओए एमने पोताना जे केवा एमना विचारोमां अहींया कृतिओ अलग अलग कृतिओ रजू करी छे। ए कृतिओ द्वारा बाळाओ शुं संदेश आपवामां मांगे छे ए अहींया रजू करवामां आव्युं छे। प्लास्टिकनो उपयोग क्या तो ओछो राखीए क्या तो बिल्कुल नहींवत करिए ए रीते संदेश एमनी कृतिओमां रजू करवामां आव्यो छे। तो आ प्रदर्शन द्वारा अमे लोकोने ए संदेश आपवामां जागृत करवा मांगीए छे। प्लास्टिक आपणा जीवन माटे अने समग्र सृष्टि माटे केटलुं नुकसानकारक छे ए संदेश आजे आपणे आपवा मांगीए छीए। अस्तु, नमस्कार। હું ધર્મેશ અંતાણી, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડથી અહીંયા ખાવડા ખાતે આજે આપણો પ્લાસ્ટિક વેસ્ટ એક્ઝિબિશન એટલે કે પ્લાસ્ટિકનો મિનિમાઇઝ ઉપયોગ થાય અને એમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે આપણા રોજિંદા વ્યવહારમાં સંકળાયેલું છે તો એને આપણે કઈ રીતે ઉપયોગમાં ન લઈતા એને આપણે નાશ કરીએ અને એનો આપણે સદંતર ઉપયોગ બંધ કરીને કાગળ અથવા તો કાપડની થેલીઓ અને આપણા રોજિંદા વપરાશમાં સ્ટીલ અને એવા વાસણો જે છે વાંસના બનાવેલા માટીના બનાવેલા એવા પાત્રોનો ઉપયોગ કરીએ જેથી કરીને એને આપણે લાંબા સમય સુધી વપરાશમાં લઈ શકાય। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરીએ અથવા તો નહીવત કરીએ અને જે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકના જબલા ખાસ કરીને પર્યાવરણને દૂષિત કરી રહ્યું છે તો એને કઈ રીતે આપણે સરકાર ઉપરથી દબાણ લાવીને એને ગુજરાતમાં એનો પ્રતિબંધ લઈ આવવાની પ્રયત્નો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આજના આ ખાવડા કન્યા શાળાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધોરણ 6-8ની બાલિકાઓએ બહુ જ સરસ એક પ્રયાસ કર્યો છે। એમના માટે આ પ્રથમ પ્રયાસ છે અને પ્લાસ્ટિક વેસ્ટનો મિનિમાઇઝ ઉપયોગ કરાય અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને રોકવા માટે એમણે પોતાની કૃતિઓ પોતાના મગજમાં જે વિચારો આવ્યા એ રીતે એમણે રજૂ કરી છે। કોઈએ મોડેલ બનાવ્યું છે, કોઈએ ડ્રોઈંગ કર્યું છે, કોઈ પોતાની રીતે મૌખિક રજૂઆત કરીને પણ આ પ્લાસ્ટિકના દૂષણને કઈ રીતે અટકાવી શકાય તેના ઉપર આજે આપણે આ પ્રયાસ હાથ ધર્યો છે। કૌશિક ચાનો રિપોર્ટ, કચ્છ।